નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન કાર્યક્રમમાં તમારું સ્વાગત છે ધોરણ છ વિષય હિન્દી વિષયાંક ત્રણ સમજદાર નનની ભાગ નંબર બે વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો આ વિડીયોને ધ્યાનથી જુઓ અને સાંભળો વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર બે સમજદાર નની આપણે ભાગ નંબર એક માં જોઈ ગયા હતા આજે આપણે ભાગ નંબર બે વિશે ભણીશું આગળ જોઈએ હિન્દીના લેકિન બદલે મેં ઉસને મુજે ડંક મારા નાની એમ કહે છે કે બદલામાં તેણે મને ડંક માર્યો અને ડંક મારે છે બી માં બોલી માં કહે છે બીચુ આપની ગંદી આદત કા ગુલામ હે નાની બોલે છે માં મેં ઉસકી ગંદી આદત છોડવા નાની એમ કહે છે માં હું તેની ખરાબ આદત છે એને છોડાવીને જ રહીશ कुछ दिन बाद बिच्छू के प्राण पुनः संकट में पड़ गए थोड़ाज दिवसों પછી વિચ્ના આના પ્રાણ છે જે પરિવાર સંકટમાં પડી જાય છે એટલે કે મુસીબતમાં પડી જાય છે ઈસ બાર વા પાણીની ધારા મે ઝાગિરા ઓર ડુબને ઉતરાને લગા અને તે પાણીની ધારામાં પડી અને ડુબવા લાગે છે મોત સામે દેખકર બિચ્છુ કો નન્ની કી યાદ આઈ

વિછીની પાસે આવી જાય છે સહસાહી છે અને કહે છે કે હવે હું આ ખરાબ સભા વાળો જે વિચ્છી છે એનો ક્યારે બચાવીશ નહીં બી ગીડ ગીડા ને લગા વિચ્છી કરગરવા લાગે છે બહન મુજબ દયા કરો બહેન તું મારી ઉપર દયા કર થોડી

વિચ્છી ભાઈ તમે કેમ શરમાઈ ગયા ડંક મને મારો પાણી થઈ જાય છે એટલે કે ભોઠો પડીને બોલે છે બહન એક બાદ બતાવ સદા તુમારે સાથ વિશ્વાસઘાત ક્યા ફિર ભી તુમને મેરે સાથ હી કી કીહે એસા ક્યુ વિચ્છી એમ કે બહેન એક વાત કહે મેં પણ ભલાઈ કરના મેરા સ્વભાવ સારું કામ કરું તે મારો સ્વભાવ છે મેં તુમસે બદલે લેને કે લીએ આપની અચ્છી આદત ક્યો છોડ દઉં ચો મારી જે સારી આદત છે હું બદલો લેવા માટે એને હું શું કામ છોડી દઉં મેરા કામ હે બચાના મારું કામ છે બચાવવાનું મે મુસીબત મેં પડે કો બાર બાર બચાતી રહુંગી જે મુસીબતમાં પડેલા છે એને હું વારંવાર બચાવતી જ રહીશ તુમ્હારા કામ ડંક મારના હૈ તારું જે કામ છે ને ડંક મારવાનું છે તું મારતે રહો તું હંમેશા મારતો જ રહે ડંક દેખતી હું કોણ જીતતા હૈ જોઉં છું કોણ જીતે છે બિચ્છુ પછતાવે છે ભર ગયા પીછીને ઘણો બધો પછતાવો થાય છે બોલા નોતી વચન દેતા હું કે અબ મેં કિસી નિર્દોષ જીવ કર ડંખ નહી મારુંગા અને હું હવે તને વચન આપું છું કે જે નિર્દોષ જે જીવ છે જે પ્રાણી છે એનું ક્યારે ડંખ મારીશ નહીં નહી ખુશ હોકર નદી મે અને ખુબ ખુશ થાય છે અને પાણીમાં ચાલી જાય છે નદીમાં વહી જાય છે માને આજ ફીર પૂછ્યા બેટી કહા દેર કર દી મા આજે એને ફરી વાર પૂછે છે કે બેટા આજે કેમ મોડું થયું નની ને પૂરી ઘટના બતાડી દી નાની એ ફરી આખી ઘટના જે બની તે એને કહી દે છે ને માને મા પ્યાર છે બોલી મમ્મી ખૂબ પ્રેમથી કહે છે પ્યારી સમજદાર નની તું ખૂબ જ સમજદાર પ્રેમાળ નાની

હવે મળીશું નવા જ વિડીયો સાથે નવા જ એકમ સાથે ત્યાં સુધી ઘર પર રહીએ ઓર સુરક્ષિત રહીએ સ્ટે હોમ સ્ટે સેફ આભાર ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો